હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં? બાળકો, મહંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ધોરણ 2માં ભણીએ છીએ. આજે આપણે ભણવાનું છે વિષય ગણિત, બરાબર? તો બાળકો, આજે કોયડા ઉકેલના દાખલા ગણવાના છે. કોયડા ઉકેલ એટલે કે વ્યવહારિક દાખલાઓ. તો બાળકો, આપણે આ વ્યવહારિક દાખલાઓ આજે કરવાના છે. તો તમારે પણ મારી સાથે સાથે આ દાખલા તમારા બુકમાં લખતા જવાના છે અને ગણતરી કરીને જવાબ પણ લખતા જવાના છે, બરાબર છે? તો ચાલો બાળકો, ફટાફટ બુક અને પેન્સિલ લઈ આવશો, સાથે ઇરેઝર પણ લઈ લેશો અને મારી સાથે સાથે તમારે રકમ લખતા જવાની છે અને જવાબ પણ આપણે લખતા જઈશું, બરાબર છે બાળકો? તો ચાલો બાળકો, ફટાફટ લઈ આવો, હું તમારી રાહ જોઉં છું. તો ચાલો બાળકો, તમે બુક અને પેન્સિલ લઈ લીધી હશે. તો આપણે હવે દાખલા ગણવાની શરૂઆત કરીએ. એ પહેલાં રકમ લખીએ અને ઉપર તમારે હાસ્યમાં આ સૂચના લખવાની છે. તો લખી લેશો, કોયડા ઉકેલના દાખલા ગણો. કોયડા ઉકેલ એટલે કે વ્યવહારિક દાખલા, જેને કહેવાય કોયડા ઉકેલ. તો આ સૂચના તમારે પહેલા લખવાની છે. તો ચાલો બાળકો, સરસ અક્ષરે આ સૂચના લખી લેશો. ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 1. આ રહી એની રકમ. રકમ છે, બબલી પાસે 34 જાંબુ હતા. તેણીએ તેમાંથી 18 જાંબુ ખાધા. હવે બબલી પાસે કેટલા જાંબુ બાકી રહ્યા? તો ચાલો બાળકો, આ રકમ તમારે પહેલા બુકમાં લખવાની છે અને પછી આપણે એની ગણતરી કરીશું. તો હું ફરીવાર આ સૂચના વાંચું છું, આ રકમ વાંચું છું, તમારે તે બુકમાં લખવાની છે. બબલી પાસે 34 જાંબુ હતા. તેણીએ તેમાંથી 18 જાંબુ ખાધા. હવે બબલી પાસે કેટલા જાંબુ બાકી રહ્યા? આ સૂચના, આ રકમ તમારે બુકમાં લખવાની છે. તો ફટાફટ પહેલા આ રકમ લખી લેશો. ત્યારબાદ આપણે એને રકમ લખીશું. આપણે પહેલા સૂચના આ રકમ છે એ સમજી લઈએ કે બબલી પાસે કેટલા જાંબુ હતા? 34 જાંબુ હતા. હવે એણે એમાંથી 18 જાંબુ ખાધા. 34 જાંબુ એની પાસે હતા, એમાંથી એણે 18 જાંબુ ખાધા છે. તો હવે બબલી પાસે કેટલા બાકી રહે? તો 34માંથી 18 આપણે બાદ કરવાના છે. એણે ખાધા છે એટલે એટલા ઓછા થઈ જાય. 34માંથી 18 આપણે ઓછા કરવાના છે, બરાબર? તો ચાલો બાળકો, આપણે બાદબાકીની રીતે આ પ્રમાણે રકમ લખવાની છે. તો લખી લેશું,
34 જાંબુ બબલી પાસે હતા, ઓછા 18 જાંબુ તેણે ખાધા। તો ચાલો બાળકો, આ રકમ તમે બુકમાં લખી લ્યો। 34 પછીની સામે લખશો જાંબુ બબલી પાસે હતા, ઓછા 18 આ જે નિશાની છે તે બાદબાકીની નિશાની છે, બરાબર, જેને આપણે ઓછા કહેવાનું છે, કે ઓછા 18 જાંબુ તેણે ખાધા। તો બબલી પાસે હવે કેટલા બાકી રહે, તો આપણે અહીં બાદબાકી કરવાની છે। તો બાળકો, 34માં એકમનો અંક 4 છે અને 18માં એકમનો અંક 8 છે, તો આપણે પહેલાં એકમના અંકથી બાદબાકી કરવાની હોય, બરાબર। તો અહીં આપણે 4માંથી 8 બાદ કરી શકીશું કે નહીં કરી શકીએ? નો કરી શકીએ। શું કામ? કારણ કે 4 છે તે 8 કરતાં નાની સંખ્યા છે, 8 મોટી સંખ્યા છે। તો બાળકો, નાની સંખ્યામાંથી આપણે મોટી સંખ્યા બાદ કરી શકીશું નહીં, એ માટે શું કરશું આપણે? તો એ માટે આપણે નાની સંખ્યાને મોટી કરવાની છે, તો એ માટે ઉપર આપણે દસકો લેવો પડશે। દસકો ક્યાંથી લેશું? તો દસકો આપણે લઈશું આજે આ 3 દશક છે એમાંથી આપણે 1 દશક લઈ લઈએ, બરાબર। હવે આ 3 દશકમાંથી આપણે 1 દશક લઈ લીધો એટલે અહીં કેટલા વધશે? 2, બરાબર। 3માંથી આપણે 1 દશક 30 છે ને, 30 દશક, એટલે એમાંથી 1 દશક લઈ લીધો એટલે કેટલા વધે? 2 દશક। તો પણ આપણે લખ્યા 2। હવે આપણે પહેલાં 10 અને 4નો સરવાળો કરી લઈએ એટલે એ સંખ્યા કેવી થઈ જશે? મોટી સંખ્યા થઈ જશે। તો ચાલો, 10 ને 4 કેટલા થશે? તો ચાલો ગણીએ, 10 પછી 4 આંગળી ગણી લઈએ, તો 10 પછી 11, 12, 13 અને 14 કેટલા થયા? 14। હવે આ મોટી સંખ્યા થઈ ગઈ, બરાબર। હવે આપણે 14માંથી આપણે આ 8 બાદ કરવાના છે, તો એ માટે શું કરીએ? તો આપણે 8 પછીથી 14 સુધી ગણીશું। તો ચાલો ગણીએ, 8 પછીથી 14 સુધી આંગળી ગણીએ, એ જેટલી આંગળી થઈ હશે એટલા બાદ થશે, બરાબર, એટલા વધશે। તો 8 પછી 9, 10, 11, 12, 13, 14। તો બાળકો, અહીં આપણે 14માંથી 8 બાદ કરીએ તો કેટલા વધ્યા? તો એ વધેલી આંગળી આપણે ગણી લઈએ, આ જે આપણે ગણી છે આંગળી, તો 1, 2, 3, 4, 5, 6, 6 વધે છે, તો આપણે નીચે લખી લઈએ 6। ત્યારબાદ આપણે હવે દશકના અંકને બાદબાકી કરીએ, તો દશકમાં અહીં 2 છે અને નીચે દશકમાં 1 છે, આપણે આ 3ને ગણતરીમાં લેવાનો નથી, બરાબર। હવે આપણે 2માંથી 1 બાદ કરીએ, તો 2માંથી 1 બાદ કરીએ તો કેટલા વધે? 1 વધે। તો બાળકો, અહીં 34 જાંબુ બબલી પાસે હતા, એમાંથી એણે 18 જાંબુ ખાધા, તો તેની પાસે 16 જાંબુ બાકી રહે, બરાબર છે। આપણે હવે જોઈએ એના પછીનો દાખલો। તો અહીં રકમ છે, ડિમ્પલ પાસે 62 રૂપિયા હતા, તેમાંથી તેણે 39 રૂપિયાની ઢીંગલી ખરીદી। હવે ડિમ્પલ પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો બાળકો, સૌપ્રથમ તમારે પહેલાં આ રકમ તમારા બુકમાં લખવાની છે, તો લખી લેશો, ડિમ્પલ પાસે 62 રૂપિયા હતા, એમાંથી તેણે
39 રૂપિયાની ઢીંગલી ખરીદી। હવે ડિમ્પલ પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો ચાલો બાળકો લખી લેશો। ફરીવાર રકમ વાંચું છું। ડિમ્પલ પાસે 62 રૂપિયા હતા, તેમાંથી તેણે 39 રૂપિયાની ઢીંગલી ખરીદી। હવે ડિમ્પલ પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? આ રકમ બુકમાં સરસ અક્ષરે તમારે લખવાની છે, તો લખી લેશો બાળકો। આપણે રકમ હવે એની આ પ્રમાણે હશે। જો બાળકો 62 રૂપિયા ડિમ્પલ પાસે છે, કેટલા રૂપિયા છે? 62 રૂપિયા। અને એણે ઢીંગલી કેટલા રૂપિયાની ખરીદી છે? તો એણે ઢીંગલી 39 રૂપિયાની ખરીદી। તો હવે ડિમ્પલ પાસે કેટલા બાકી રહે એની ગણતરી કરીને આપણે જવાબ લખવાનો છે, બરાબર? તો ચાલો બાળકો પહેલાં તમે આ રકમ લખશો બુકમાં। અહીં 62માંથી ઓછા થાય છે, કેટલા ઓછા થાય છે? 39 રૂપિયા ઓછા થાય છે, કારણ કે એણે ઢીંગલી ખરીદી એટલે એની પાસે 62 રૂપિયા હતા, એમાંથી એણે દુકાનદારને 39 રૂપિયા આપ્યા, ચૂકવ્યા છે, બરાબર? એટલે એની પાસે એટલા રૂપિયા ઓછા થયા કહેવાય। તો આપણે અહીં બાદબાકી કરીશું, તો આ રહી તેની બાદબાકીની નિશાની। તો આ રકમ તમે પહેલાં બુકમાં લખશો બાળકો। તો બાળકો આપણે જોઈએ કે અહીં તમે જોઈ શકો છો 62માં એકમનો અંક છે 2 અને 39માં એકમનો અંક છે 9। તો અહીં આપણે 2માંથી 9 બાદ કરી શકીશું? નહીં કરી શકીએ। શું કામ? કારણ કે આ 2 છે તે 9 કરતાં નાની સંખ્યા છે। તો બાળકો આપણે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરી શકીએ નહીં, બરાબર? તો એ માટે આપણે શું કરીશું? તો એ માટે આપણે આ નાની સંખ્યાને મોટી સંખ્યા બનાવવાની છે, મોટી સંખ્યા કરવાની છે। એ માટે આપણે આ 6 દશક છે એમાંથી આપણે 1 દશક લઈ લઈએ। તો 6 દશકમાંથી 1 દશક લઈ લીધો, તો હવે અહીં દશકના અંકમાં કેટલા અંક મૂકવાના? આપણે 5 મૂકવાના છે। હવે આપણે આ 6 ગણવાના નથી, બરાબર? 6માંથી આપણે 1 દશક લઈ લીધો છે એટલે વધે કેટલા? 5 દશક। તો ઉપર આપણે લખીએ 5 અને 6 ઉપર લીટો કરી નાખીએ। ચલો એટલી વસ્તુ કરો, પછી આપણે આગળ ગણતરી શરૂ કરીએ। તો બાળકો હવે આપણે જોઈએ, હવે આ 10 ચક આપણે લઈ લીધો, બરાબર? હવે 10 અને આ 2 એ બંનેનો પહેલાં સરવાળો કરી લઈએ। તો 10માં 2 ઉમેરીએ કેટલા થશે? તો 10માં 2 ઉમેરીએ તો થાય છે 12। કેટલા થાય છે બાળકો? 12 થાય છે, બરાબર? હવે આપણે આ 12 છે ને એમાંથી આપણે 9 બાદ કરી શકીશું,
कारण के हवे आ 12 छे ई मोटी संख्या थई गई 9 करता। तो हवे आपणे मोटी संख्यामांथी नानी संख्या बाद करी शकीशुं। तो बाळको अहीं 12 मांथी आपणे हवे 9 बाद करवाना छे। तो चालो तमारे पण मारी साथे साथे गणतरी करता जवानी छे। तो 9 पछीथी आपणे 12 सुधी गणी लईए। तो 9 पछी 10 11 12 આપણે 12 સુધી ગણવાનું હતું અને 9 પછીથી ગણવાનું હતું। તો એ કેટલી આંગળી થઈ આપણે ગણી? તો એ આંગળી ગણી લઈએ 1 2 3 કેટલી થઈ? 3। તો બાળકો અહીં આપણે 12 માંથી 9 બાદ કરીએ તો વધે છે 3। કેટલા વધે છે? 3। તો જુઓ તમે જોઈ શકો છો અહીં આપણે જવાબ લખ્યો એકમના અંકનો 3। ત્યારબાદ આપણે હવે દશકના અંકને બાદ બાકી કરીએ। દશકના અંકમાં અહીં 5 છે અને નીચે દશકમાં 3 છે। આપણે આ 6 ને ગણવાના નથી, એના ઉપર આપણે જુઓ લીટો કરી નાખ્યો છે બરાબર, એટલે એ આપણે ગણવાના નથી। અહીં 5 છે એમાંથી આપણે આ 3 બાદ કરવાના છે। તો ચાલો બાળકો 5 માંથી આપણે 3 બાદ કરીએ। તો 5 પછીથી 3 આંગળી ગણી લઈએ। તો 5 પછી થી 3 બાદ કરી દઈએ તો તમારા હાથની 5 આંગળી લ્યો, એમાંથી 3 આંગળી ગણો અને એને વાળી દ્યો। હવે કેટલી વધે છે? તો વધેલી આંગળી ગણીએ 1 2। કેટલા વધે છે? 2। તો અહીં જવાબ આવશે દશકના અંકનો 2 બરાબર છે। તો બાળકો અહીં આપણને જવાબ મળે છે દશકના અંકમાં 2 જવાબ અને એકમનો અંકનો 3 જવાબ છે, એટલે કે 2 દશક અને 3 એકમ તો 23 વધે છે બરાબર। 62 રૂપિયા હતા એની પાસે, એમાંથી એ 39 રૂપિયાની ઢીંગલી ખરીદે છે તો હવે એની પાસે વધે છે 23 રૂપિયા। તો લખો બાળકો 23 રૂપિયા બાકી રહે। ડિમ્પલ પાસે હવે એની પાસે 23 રૂપિયા બાકી રહેશે। 39 રૂપિયાની તેણે ઢીંગલી ખરીદી છે તો હવે એની પાસે વધે 23 રૂપિયા। તો લખી લ્યો તો બાળકો હવે આપણે જોઈએ દાખલા નંબર 3। તો દાખલા નંબર 3 આ પ્રમાણે છે। અહીં રકમ આપેલી છે કે નિશા પાસે 34 બંગડીઓ છે, નિધિ પાસે 16 બંગડીઓ છે। તો નિધિ કરતા નિશા પાસે કેટલી બંગડીઓ વધારે છે? તો બાળકો હવે આ રકમ તમે બુકમાં લખી લેશો, ત્યારબાદ આપણે તેની ગણતરી કરીએ। તો ચાલો ફટાફટ લખી લ્યો, સરસ અક્ષરે લખવાની છે। નિશા પાસે 34 બંગડીઓ છે, નિધિ પાસે 16 બંગડીઓ છે। નિધિ કરતા નિશા પાસે કેટલી બંગડીઓ વધારે છે? તો બાળકો અહીં તમે જોઈ શકો છો કે નિશા પાસે 34 બંગડી અને નિધિ પાસે 16 બંગડી છે। તો આપણને સંખ્યા પરથી ખ્યાલ આવે છે કે કોની પાસે વધારે છે? તો બાળકો નિશા પાસે બંગડીઓ વધારે છે। હવે કેટલી વધારે છે એ આપણે ગણતરી કરવાની છે, તો એ માટે આપણે નિશાની બંગડી 34 છે તેમાંથી નિધિની બંગડી 16 બાદ કરીશું તો આપણને ખ્યાલ આવશે કે નિશા પાસે કેટલી વધારે છે બરાબર। તો અહીં આપણે બાદબાકીની રીતે આ પ્રમાણે રકમ લખવાની છે, 34 બંગડીઓ નિશા પાસે ઓછા
16 બંગડીઓ નિધિ પાસે આ રકમ લખી લેશો। સરસ અક્ષરે તમારે પહેલા આ રકમ લખવાની છે, જે તમે ઉપર વિગતવાળી રકમ લખી છે એની નીચે તમારે આ રકમ લખવાની છે। તો ચાલો બાળકો સરસ અક્ષરે લખી લેશો, ત્યારબાદ આપણે તેની ગણતરી કરીશું। તો અહીં આપણે 34માંથી 16 બાદ કરવાના છે, બરાબર। તો બાળકો તમે આ રકમ લખી છે ને 34 - 16, એની સાથે તમારે સાથે વિગત પણ લખતા જવાની છે। 34 ને સામે લખશો બંગડીઓ નિશા પાસે અને 16 ની સામે લખશો બંગડીઓ નિધિ પાસે। તો અહીં 34માં એકમનો અંક 4 છે અને 16માં એકમનો અંક 6 છે, બરાબર। તો બાળકો તમને ખ્યાલ છે કે આપણે સરવાળો હોય કે બાદ બાકી, શરૂઆત આપણે હંમેશા એકમના અંકથી કરીએ છીએ। તો અહીં આપણે 4માંથી 6 બાદ કરી શકીશું? નહીં કરી શકીએ। શું કામ? કારણ કે 4 છે તે 6 કરતાં નાની સંખ્યા છે, 6 મોટી સંખ્યા છે, તો આપણે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરી શકીએ નહીં। એ માટે આપણે શું કરવાનું છે? તો એ માટે આપણે 4ને મોટી સંખ્યા બનાવવાની છે, તો એ માટે આપણે 10કો લેવો પડે। જ્યારે આવી રીતના પરિસ્થિતિ ઊભી થાય, જ્યારે આવી રીતના ઉપર નાની સંખ્યા અને નીચે મોટી સંખ્યા હોય, ત્યારે આપણે તેમાં 10કો લેવો પડે, બરાબર। અહીં આપણે 4માંથી 6 બાદ કરી શકીશું નહીં, એ એટલા માટે આપણે 10કો લેશું। તો અહીં આપણે 10કો લેવાનો છે, તો 10કો ક્યાંથી લેશું? તો અહીં જો આ 3 દશક છે, એમાંથી 1 દશક લઈ લઈએ, તો 3 દશકમાંથી 1 દશક લઈ લઈએ તો કેટલા વધે? 2 વધે, બરાબર। હવે આપણે આ 3 ગણતરીમાં લેવાના નથી, 3ની બદલે 3માંથી આપણે 1 દશક લઈ લીધો તો કેટલા વધ્યા? 2 વધ્યા, અહીં આપણે લખ્યા 2। તો બાળકો હવે અહીં જુઓ, આ 1 દશક આપણે 10કો લઈ લીધો, આ દશક 1 લીધો ને, એને શું કહેવાનું? 10કો। તો અહીં આપણે આ 10કો લીધો, હવે આપણે આ 10 અને 4નો સરવાળો કરવાનો છે પહેલા। તો ચાલો બાળકો 10 પછી 4 આંગળી ગણી લઈએ, તો 10 પછી 11, 12, 13 અને 14। તો બાળકો અહીં આપણે 10માં 4 ઉમેરીએ તો કેટલા થયા છે? 14। તો હવે બાળકો આ 14 સંખ્યા છે એ 6 કરતાં મોટી થઈ ગઈ ને, તો હવે આપણે 14માંથી 6 બાદ કરી શકીશું, બરાબર। તો ચાલો બાળકો આપણે 14માંથી 6 બાદ કરવાના છે, તો એ માટે આપણે 6 પછીથી 14 સુધી ગણવાનું છે। તો ચાલો 6 પછીથી 14 સુધી ગણીએ, તો 6 પછી તમારે પણ મારી સાથે સાથે આંગળીઓથી ગણવાનું છે। તો 6 પછી 7, 8, 9, 10, 11, 12, 13, 14 કેટલા થયા? આપણે 14 સુધી ગણવાનું હતું એટલે 14 સુધી ગણ્યું, તો હવે એ ગણી છે, એ આંગળી કેટલી થઈ? હવે આંગળી ગણી લઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8। તો બાળકો અહીં આપણે 14માંથી 6 બાદ કરીએ તો કેટલા વધે છે? તો આપણે આંગળી થઈ 8, એટલે કે 8 વધે છે। તો ચાલો લખી લેશો 8। આપણને જવાબ મળ્યો છે એકમના અંકનો,
तो लखी लो बाळको 8। त्यार बाद आपणे जोईए दशकना अंकनी बाद बाकी। तो दशकना अंकमां अहीं जुओ 2 छे अने नीचे छे 1। जो आ 3 છે ને, હવે આપણે 3 માંથી એક બાદ કરવાનો નથી। 3 ઉપર આપણે લીટો કરી નાખ્યો, 3 માંથી આપણે એક દશક લઈ લીધો તો એટલે એના ઉપર લીટો ઈ ગણવાનું નહીં। કેટલા ગણવાના? હવે આપણે આ 2 માંથી એક બાદ કરવાના છે। તો ચાલો બાળકો, હવે આપણે 2 માંથી એક બાદ કરીએ। તો તમારા હાથની 2 આંગળી લેશો, એમાંથી એક આંગળીને વાળી દ્યો, તો કેટલા વધે છે? तो वधे छे 1। तो अहीं आपणे लखीए 1। तो बाळको अहीं जुओ, अहीं आपणने जवाब मळे छे, एकमना अंकनो जवाब छे 8 अने दशकना अंकनो जवाब छे 1। एटले के 1 दशक अने 8 एकम कई संख्या बनी? 18। तो अहीं निशा पासे 18 बंगड़ीओ वधारे छे। निशा पासे 18 बंगड़ीओ वधारे छे, बराबर छे बाळको? अने निधि पासे ओछी बंगड़ी छे। जो तमे संख्या उपरथी आपणने ख्याल आवे छे के निशा पासे वधारे छे, पण केटली वधारे छे एनो जवाब आपणने बादबाकी करीने मळे। तो आपणे एनो जवाब बादबाकी करीने मेळव्यो, तो जवाब आपणने मळ्यो छे 18, बराबर। तो चालो लखी लो, सरस अक्षरे तमारे आ रकम तमे लखी छे, साथे हवे गणतरी करीने आ जवाब पण लखशो। तो चालो बाळको लखी लो फटाफट। तमारे सरस अक्षरे लखवानुं छे, कारण के आपणे हवे एग्जाम आवी रही छे, जे टेस्ट आवी रही छे एमां पण तमारे आ कोयडा उकेलना एटले के व्यवहारिक दाखलाओ तमारे करवाना आवशे। अने जे तमारे फोनमां नहीं पण सप्लिमेंटरीमां लखीने आपवाना छे, बराबर। जो तमारा अक्षर सरस हशे तो तमारा दाखलाओ तमे जे लख्युं हशे ई क्लियर देखाशे। तो तमारे त्यारे पण सरस अक्षरे लखवानुं छे। तो लखी लेशो बाळको सरस अक्षरे आ दाखलाओ, तो तमने टेस्टमां पण सरस रीते आवडशे। जो तमे त्यारे ध्यान दईने भणशो तो तमने परीक्षामां सरस रीते आवडशे अने तमारे फटाफट लखाई जशे। तो बाळको लखाई गयो छे दाखलो। तो बाळको हवे आपणे टाइम थई गयो छे घरकामनो। तो तमारे घरकाममां आजे आपणे आजे दाखलाओ व्यवहारिक दाखलाओ कर्या छे, ते दाखला तमारे तमारा बुकनी अंदर सरस अक्षरे लखवाना छे फरीवार, अने जाते गणतरी करीने जवाब लखवाना छे, बराबर। तो ई थशे तमारू घरकाम। तो बाळको आपणो आजनो लेक्चर अहीं पूरो थाय छे, आवता लेक्चरनी अंदर आपणे फरी मळीशुं। त्यां सुधी दरेकने टाटा, बाय बाय, सी यू, स्टे होम, स्टे सेफ, गुड बाय एंड थेंक यू।